नमस्कार, आप देख रहे हैं टुडे 24 न्यूज और मैं हूँ आपके साथ सपना मध्देश। आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। महिलाओं की जागरूकता, सामाजिक सुरक्षा, कानूनी मार्गदर्शन, प्रशिक्षण और सशक्तिकरण के क्षेत्र में काम करने वाले संगठनों के बारे में भी होती है। 181 अभियम टीम घरेलू हिंसा सहित महिलाओं को परेशानी होने पर तत्काल मौके पर पहुंचकर बचाव और राहत कार्य करती है। साथ ही सलाह और मार्गदर्शन के साथ महिलाओं को समाज की महिला मूलक योजनाओं की जानकारी भी देती है। टीम को 8 मार्च 2015 से अंतर्राष्ट्रीय महिला दिवस 2015 से फरवरी 2023 तक 181 अभियम यात्रा के दौरान डांग जिले से 3,940 फोन कॉल प्राप्त हुए, जिनमें से 1,311 फोन कॉल में रेस्क्यू वैन भेजी गई और शेष सभी मामलों में सलाह और मार्गदर्शन के माध्यम से महिलाओं की सुरक्षा सुनिश्चित की गई। अभियम टीम की दीपिका गामित और नेहा मकवाना ने कहा, सार्वजनिक या निजी किसी भी स्थान पर हिंसा के शिकार होने पर महिलाएं इस सेवा का लाभ उठा सकती हैं। इसका मुख्य उद्देश्य एक ही छत के नीचे सभी प्रकार की सुविधाएं प्रदान करना है जिसकी एक पीड़ित महिला को आवश्यकता होती है। सखी वन स्टॉप सेंटर महिलाओं को तत्काल चिकित्सा उपचार, कानूनी मार्गदर्शन और सहायता और पुलिस सहायता प्रदान करता है। इसके अलावा मनोवैज्ञानिक परामर्श भी दिया जाता है। जिन मामलों में हिंसा के शिकार लोगों के पास आवास नहीं है, उन मामलों में तत्काल आधार पर अस्थायी आश्रय भी प्रदान किया जाता है। डांग जिले में केंद्रीय प्रशासक के पद पर कार्यरत स्मिता चौधरी ने कहा, जिले में दिनांक 1/9/2019 से प्रारंभ किए गए इस केंद्र में अब तक 450 से अधिक बहनों के विभिन्न प्रकार के प्रकरणों का निराकरण कर चुके हैं। महिला मोर्चा महिला सांख्य सभी क्षेत्रों में ग्रामीण महिलाओं को सशक्त बनाने के इरादे से काम करता है और उन्हें महिला सांख्य के माध्यम से महिला सशक्तिकरण के हिस्से के रूप में डांग जिले में अपना काम करने के लिए सशक्त बनाता है। મારું નામ ચૌધરી સ્મિતાબેન છે, હું કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું। સખી વન સ્ટોપ સેન્ટર એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત છે। વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પણ હિંસાથી પીડિત મહિલા હોય જેમને એક છત નીચે તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી, જેમ કે તબીબી સહાય છે, પોલીસ સહાય છે, કાયદાકીય સહાય છે, સામાજિક સમસ્યાઓ પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। વન સ્ટોપ સેન્ટર એ 24 કલાક કાર્યરત છે, જ્યાં કોઈ પણ ઉંમરની બહેનો લાભ લઈ શકે છે। વન સ્ટોપ સેન્ટર એ 1/9/2019 કાર્યરત છે કે જ્યાં 450 વધુ બહેનોએ વન સ્ટોપ સેન્ટરની સેવાનો લાભ લીધો છે। વન સ્ટોપ સેન્ટર ખાતે તબીબી શારીરિક હિંસાથી પીડિત મહિલાઓ હોય, માનસિક હિંસાથી પીડિત મહિલાઓ હોય, ભાવનાત્મક હિંસાથી પીડિત મહિલાઓ, આર્થિક હિંસાથી પીડિત મહિલાઓ હોય કે સ્ત્રીઓના દેહ વ્યાપારથી પીડિત મહિલાઓ હોય, જે વન સ્ટોપ સેન્ટરનો લાભ લઈ શકે છે। વન સ્ટોપ સેન્ટર ખાતે જાતિ જ્ઞાતિ વૈવાહિક દરજ્જો કે શૈક્ષણિક લાયકાતના ભેદભાવ વિના વન સ્ટોપ સેન્ટર એ હિંસાથી પીડિત મહિલાઓને સેવાઓ પૂરી પાડે છે। નમસ્તે, હું છું નેહા મકવાણા। ડાંગ આહવાની અંદર હું છેલ્લા 2 વર્ષથી 181માં કાઉન્સેલરની ફરજ બજાવું છું। 2 વર્ષની અંદર લગભગ 5-7 હજાર કેસ જે આવેલા હશે, જેની અંદર 1300 જેટલા કેસ હેન્ડલ કરેલા છે। ઇફેક્ટિવ્સ અને જે ગાડી ડિસ્પેચ થયેલી છે તે બંનેના આંકડા અલગ હોય છે, કે જે અહીંયાથી બેન કોલ કરે છે અને જે હેડ ઓફિસમાં પહોંચે છે એ આંકડા અલગ છે, અને જે અમને ગાડી ડિસ્પેચ કરીને અમે જે તે સ્થળ પર કોઈ કેસ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છીએ, ઓએસસીમાં લઈ ગયા છીએ, સ્વધાર ગૃહ છે ત્યાં લઈ ગયા છીએ, યા ફેમિલી હેન્ડઓવર છે, અથવા તો અમે ત્યાંની ત્યાં જ એ લોકોનું સમાધાન કરાવેલું છે સ્થળ પર, તે આંકડા મતલબ એ આંકડા અલગ છે। મતલબ કે જે ઇફેક્ટિવ કોલ્સ છે તે ટોટલ આવેલા છે તે, અને જે કેસ હેન્ડલ કરેલા છે તે કોલ્સ અલગ છે। ડાંગની અંદર અમને લોકોને ઓલમોસ્ટ ડોમેસ્ટિક વાયોલન્સ યા ડ્રિંકવાળા કેસ અમને વધુ મળતા હોય છે, કે જેની અંદર 2 પત્ની હોય, 3 પત્ની હોય, એને એમાં જે પતિ હોય છે એના તરફથી અત્યાચાર થતો હોય છે, બીજી પત્ની લાવવા માટે એના ઉપર અત્યાચાર થતો હોય છે, અથવા તો દારૂ પીને એની સાથે મારઝૂડ કરે, અપશબ્દ બોલે છે કે ગાળામગાળી કરે છે, અથવા જો આ ન હોય તો સાસુ તરફથી ટોર્ચરિંગ હોય છે, કે એની વડીલ છે કે જે પહેલી પત્ની છે જે વડીલ તરીકે ઓળખાય છે તેના તરફથી એને હેરાનગતિ હોય છે, અથવા જે નાની છે ઢાકલી છે તેના તરફથી એને અડચણરૂપ થતું હોય છે ક્યાંકનું ક્યાંક, અને ક્યાંકનું ક્યાંક નાના નાના જે હોય છે ઘરના ઝઘડા એ બહુ મોટા સ્વરૂપ લઈ લેતા હોય છે, જેમ કે સાસમાં મીઠું ઓછું પડી ગયું છે અથવા વધુ પડી ગયું છે, એમાં પણ મોટું સ્વરૂપ ધારણ કરીને અમારી પાસે એવા કેસ પણ આવતા હોય છે, અને એવા પણ અમે કેસ હેન્ડલ કરેલા છે કે જેની અંદર સાસમાં મીઠું ઓછું પડ્યું છે અથવા મરચું વધુ થઈ ગયેલું છે, એવા પણ કેસ આવેલા છે।
અમને અહીંયા અડચણની અંદર એવું થતું હતું કે જ્યારે હું અમદાવાદથી છું તો હું જ્યારે નવી હતી ત્યારે મને એની બોલી નહોતી સમજાતી, એ શું કહેવા માંગે છે એ ને, હા એમની ફિલિંગ્સથી હું સમજતી હતી કે એ જ્યારે રડે છે તો એમને કેટલું એમના ઉપર દુઃખ પડ્યું હશે કે કેટલી આપત્તિ હશે, એ પરથી મને એવું લાગતું હતું કે આની ઉપર આ વીતી છે. પણ હું એમની ભાષા અમુક શબ્દો જે કેચઅપ કરવાના આવતા હતા મારા તરફથી એ હું નથી કરી શકતી. પણ છેલ્લા 2-2.5 વર્ષથી જ્યારે હું અહીંયા છું ત્યારે મને ડાંગીમાં કંઈ જ પ્રોબ્લેમ થતો નથી. હું તે જે ડાંગી એ લોકોની બોલી છે તે હવે સમજી પણ શકું છું, બોલી પણ શકું છું, જેના લીધે હવે વાંધો નથી આવતો. અમારી 181 છેલ્લા 8 વર્ષથી ડાંગ જિલ્લાની અંદર ઓલ ગુજરાતની અંદર ચાલુ છે, જેની અંદર ડાંગ જિલ્લાની અંદર જે ડાંગ જિલ્લાની અંદર જે અમે કાર્યરત છીએ એમાં અમે 2 કાઉન્સેલર છીએ. અમારી ટીમમાં 2 કોન્સ્ટેબલ છે અને 2 પાયલોટ ભાઈ છે. 2 કાઉન્સેલરમાં એક હું અમદાવાદથી છું, એક તાપીથી છે, પણ એ બંને પણ ડાંગીમાં વાંધો નથી આવતો. કોન્સ્ટેબલમાં એક સ્થાનિક છે, એક તાપીના છે, એમને પણ વાંધો નથી આવતો. જે પાયલોટ ભાઈ છે બંને વયના જ છે એટલે અમારે કંઈ હવે ઇસ્યુ નથી આવતા. પણ ઓલમોસ્ટ એવું બનતું હોય છે કે અમુક વાર જ્યારે 1-2 પત્ની આવી તર મતલબ એક પત્ની છે તો બીજીને મારઝૂડ કરે અથવા બીજી છે તો કાં પછી બીજી લાવવા માટે વધુ પડતું મારઝૂડ કરતા હોય છે કે એને ઉકળતા પાણીમાં નાખી દે અથવા એને મારઝૂડ સૌથી વધુ કરે કે લોહી લુવાણ કરી નાખે, ત્યાં સુધીના પણ એ લોકોને ટોર્ચરિંગ કરતા હોય છે. તો આવા સમયની અંદર અમે એ લોકોને અમારી પહેલી જે બેનને મારઝૂડ કરેલી છે તો અમે 108 રિફર કરીએ છીએ અથવા અમે પોતે એમને હોસ્પિટલ રિફર કરતા હોઈએ છીએ. ત્યારબાદ અમે તે લોકોને જો અમે કાયદાકીય નોલેજ આપતા હોઈએ છીએ કે એ લોકોના હકમાં શું શું છે, એ લોકો શું કરી શકે છે, તો એ લોકો જ્યારે એમ કહેતા હોય છે કે હું મારા પતિ વિરુદ્ધમાં અરજી કરવા માગું છું ત્યારે એમને અમે એને પોલીસ સ્ટેશન લઈ જતા હોઈએ છીએ અને પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાવતા હોઈએ છીએ. અને જ્યારે બેન એમ કહે છે કે ને મારો ઘરવાળો ભલે પીધેલો છે પણ તેને તમે સમજાવો એકવાર, એને કાયદાકીય રીતે અમે તો પછી નોલેજ આપતા હોઈએ છીએ કે સમજાવતા હોઈએ છીએ. ત્યાં જે લોકો કોમ્પ્રોમાઇઝ અમુક વાર કરતા હોય છે યા ભાઈ યા બેન કે જે પણ સામે પર્સન છે એ અમારે ઉપર જ્યારે પણ કોલ આવે છે અમારે 24 કલાક સતત ચાલતી હેલ્પલાઇન છે, અઠવાડિયાને 24 કલાક મતલબ 24 hours 7 days. તો 24 કલાકની અંદર ગમે ત્યારે કોલ આવતા હોય છે. એવું ફિક્સ નથી હોતું કે જમવાના ટાઈમે ન જવું અથવા તો સુવાનો ટાઈમ છે કે સવારનો ટાઈમ છે કે બ્રશ કરવાનું બાકી છે, નહીં આ બધું નથી હોતું. અમે અમારી ડ્યુટી 12 કલાકની હોય છે, સાંજે સવારે 8 થી સાંજના 8 સુધી આમાં અમે એલર્ટ રહેતા હોઈએ છીએ. અમે પોલીસ સ્ટેશનમાં હાજર હોઈએ છીએ, અમારી ટીમ પણ હાજર હોય છે. જ્યારે પણ કોલ આવે છે 2 મિનિટમાં અમે અમારી ગાડી અહીંયાથી જે તે સ્થળેથી ઉપાડી લેતા હોઈએ છીએ. અહીંયા એક અડચણરૂપ મોટું પડકાર એ છે કે નેટવર્ક ઇસ્યુ બહુ છે કે અમે જ્યારે અહીંથી નીકળીએ ત્યારે બેનનામાં નેટવર્ક ન હોય અથવા અમારામાં નેટવર્ક ન હોય, જેને લીધે અમારે શોધવા પડે અથવા તો ઘણીવાર એવું થાય કે રાતનો સમય છે તો બધા સૂઈ ગયા છે તો શોધવામાં થોડી મુશ્કેલીઓ પડતી હોય છે, જેથી અમે તુરંત એ લોકો સુધી આમ પહોંચી નથી શકતા. પણ અમે બને ત્યાં સુધી 1/2 કલાકમાં તેઓના સુધી પહોંચવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. બેનને અમે પહેલાં અમારી કસ્ટડીમાં લેતા હોઈએ છીએ, બેનને શું પ્રોબ્લેમ છે શું સમસ્યા છે તે જાણીને એનું નિરાકરણ લાવવાનો ટ્રાય કરતા હોઈએ છીએ.